હું ગોહિલ જીતેન્દ્ર અપેક્ષા યંકી YouTube ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ઘણા સમયથી આપણે એક જ ધ્યેય તરફ આગળ વધીએ છીએ કે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છીએ. ઘણા બધા બાળકોના વાલીના પણ પ્રશ્ન છે કે સર, અમે ધોરણ 6 ની જે નવોદયની તૈયારી કરાવીએ છીએ તો શું એના ફોર્મ ક્યારે બહાર પડશે, એની એક્ઝામ ક્યારે લેવાશે? મિત્રો, આવા અનેક પ્રશ્નો દરેક વાલીના મનમાં હતા, તો એ પ્રશ્નોના સમાધાન માટે મિત્રો આજનો વિડિયો છે. કઈ રીતે ફોર્મ ભરવાનું થશે, ફોર્મ અને એના રિલેટેડ થોડી બધી માહિતી મિત્રો, જે ખાસ જવાહર નવોદય જે સમિતિ દ્વારા એક PDF નોટિફિકેશન આપણે જોઈ છે, તો એના અનુસંધાને થોડીક બાબતોની ચર્ચા પણ કરી લઈએ. ઓકે, પણ એની પહેલા એક વાત કે આજે 17 સપ્ટેમ્બર અને એમાં આપણા માટે ગૌરવ, ગુજરાતી હોવાનું આપણને ગૌરવ છે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એનો જન્મદિવસ છે. મિત્રો, ભગવાન એમને સારું સ્વાસ્થ્ય આપે અને દેશ માટે જે સેવા કરી રહ્યા છે હાલ મિત્રો, તો એના માટે એમને ખાસ હાર્દિક શુભકામના જન્મદિવસના દિવસે. ઓકે, આપણા વડાપ્રધાન છે, ખાસ ગુજરાતી છે, એની સાથે સાથે દેશ માટે ઘણું બધું મિત્રો, નવીનીકરણ, શિક્ષણ નીતિ લઈ આવ્યા, ઘણી બધી કામો મિત્રો છે એ પોતે હાલ મિત્રો પરિસ્થિતિમાં કરી રહ્યા છે. મિત્રો, દેશ માટે ખાસ મેં શું કર્યું એ માટે, દેશે મને શું આપ્યું એ ન વિચારતા મેં દેશને શું આપ્યું, આ ખરા અર્થની એમ કહેવાય છે રાષ્ટ્રભક્તિ છે મિત્રો. ઓકે, તો દરેક વ્યક્તિને પોતાનું ભારતીય હોવાનું ગૌરવ તો છે, પણ સાથે સાથે દેશ માટે પણ હું કાંઈક કરું, સમાજ માટે પણ હું કાંઈક કરું, આ પણ એક રાષ્ટ્રભક્તિ જ છે મિત્રો. ઓકે, અને આપણે આદર્શ સમાજનું ઘડવાયા, આપણે પણ મિત્રો આદર્શ સમાજના નિર્માણ માટે ભવિષ્યના આપણે પાયો છે, બરાબર. આપણે પણ દેશ માટે, પિતાનું ગૌરવ વધે, દેશનું ગૌરવ વધે, માતા પિતાનું ગૌરવ વધે, શિક્ષકનું ગૌરવ વધે, એવું જ આપણે પણ કામ કરવાનું છે ને કરીશું. ઓકે, તો નરેન્દ્રભાઈ મોદી જે ભારતના વડાપ્રધાન છે, તેને આપણે આજના દિવસે જન્મદિવસની શુભકામના આપીએ અને શરૂ કરીએ છીએ આજે મિત્રો જવાહર નવોદય 2020 ની વાત કરીએ. પેલા મિત્રો ખાસ નોંધી લેજો, જવાહર નવોદય ધોરણ 6 મિત્રો એ લખી નાખીએ છીએ, ખાસ ધોરણ 6 મિત્રો, ધોરણ 8 ની વાત નથી, ધોરણ 6 માટે વર્ષ 2020-21 ની પરીક્ષાની વાત કરવાની છે. તો મિત્રો, હાલ એક PDF સોશિયલ મીડિયામાં જે ફરી રહી છે ને એ પણ સત્ય જ છે કે ધોરણ 6 માટે જે પ્રવેશ પરીક્ષા છે મિત્રો, ઓકે, પ્રવેશ પરીક્ષા એના ફોર્મ મિત્રો, એના ફોર્મ છે ક્યાં સુધી, તો 30 નવેમ્બર સુધી ભરાશે મિત્રો, 30 નવેમ્બર સુધી ભરાશે. તો મિત્રો અત્યારે ભરવાના શરૂ થઈ ગયા છે કે શું, આ એક પ્રશ્ન છે. ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ આપી દીધી પણ શરૂ થઈ ગયા, તો મિત્રો હા કહી શકાય. ઓકે, શા માટે, પણ હજુ નવોદયની સાઇટ છે મિત્રો, નવોદયની જે સાઇટ છે એ સાઇટ ઉપર હજુ ફોર્મની લિંક ઓપન નથી. એક વસ્તુ યાદ રાખજો, નવોદયની કમિટી છે મિત્રો, જવાહર નવોદય JNV, એની સાઇટ ઉપર જે નવોદયના ફોર્મ સબમિટ કરવા માટેની લિંક હજુ ઓપન નથી મિત્રો, ઓપન થઈ નથી. ફોર્મ તમે શરૂ કરી શકો છો, ઓકે, પણ મિત્રો આના માટે કોઈ પણ વાલીએ ખોટી ઉતાવળ કરવી નહીં. ઓકે, શા માટે, ફોર્મ જ્યારે પણ મિત્રો લિંક ખુલશે નવોદયની જે ઓપન એડમિશન માટે, જે પ્રવેશ પરીક્ષા માટે જે લિંક ઓપન થશે, પછી તમારું ફોર્મ ઓનલાઈન સબમિટ થશે. એટલે પેલા જે નાનકડો એક, હું તમને વોટ્સઅપ ની અંદર જે ફોર્મો આપું છું પ્રવેશ પરીક્ષા ફોર્મ ભરવા માટે, મિત્રો જે ફોર્મ માટે એક પેજ નું ફોર્મ છે, એ ફોર્મ કઈ રીતે ભરવું, શું બાબતો ધ્યાનમાં રાખવી, ઓકે, એની આપણે આજે ચર્ચા કરી લઈએ. ઓકે, ખાસ મિત્રો આ, અને બીજી ગુડ ન્યૂઝ એ પણ આપી દઉં, તમારી પ્રવેશ પરીક્ષા લેટ ગઈ છે, જે રીતે લોકડાઉન નો સમય છે, શાળા કોલેજ બંધ છે, એને ધ્યાનમાં રાખીને JNV દ્વારા તમારી પરીક્ષા એક ફેઝમાં લેવાશે. એની ડેટ મિત્રો, પરીક્ષાની પણ ડેટ આવી ગઈ છે 10 એપ્રિલ
10 એપ્રિલ 2021 11:30 કલાકે તમારી એક્ઝામ લેવાશે 10 એપ્રિલ એક્ઝામ ની ડેટ મળી ગઈ મિત્રો ખાસ યાદ રાખજો પરીક્ષા ની તારીખ આવી ગઈ છે હજુ સૂતા હોય તો જાગી જાજો ઓકે અમુક બાળકોના વાલીને અમુક બાળકો હજુ તૈયારીમાં એટલો બધો રસ ન લેતા હોય તો એવા બાળકોને ખાસ કહીએ છીએ 10 એપ્રિલ ફરીવાર બોલું છું 10 એપ્રિલે તમારી નવોદયની એક્ઝામ ની ડેટ આવી ગઈ છે ओके पहली बाबत फॉर्म भरावानी तारीख हजू तमारी पासे सप्टेम्बर ऑक्टोबर ने नवेम्बर त्रण महीना मित्रों आराम थी नो प्रॉब्लम आज 17 सप्टेम्बर छे तो आ महीना ना दिवसो पछी तमने याद राखजो मित्रों आज लिंक छे आ लिंक वधीने 7 थी 10 दिवस नी अंदर खुली जासे तमे तैयार करेलो फॉर्म छे तमारे फॉर्म खाली सबमिट ज करवानु रहेशे ओके तो एक आ बाबत साथे साथे नवोदय नी जे प्रिपरेशन आपणे करीए छीए તો ફોર્મ કઈ રીતે ભરવું અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવી એ બે બાબત પણ આપણે સાથે સાથે સમજવાની છે ઓકે પહેલી બાબત ફોર્મ ભરવાનું થાશે તો ફોર્મ તમે તમારા જે શિક્ષક છે એની મદદથી સારા અક્ષર મિત્રો શિક્ષકની મદદ કરી અને મિત્રો સારા અક્ષરે ભૂલ વગર મિત્રો લખવાનું થાય છે ઓકે બીજી બાબત તમારા જે જીઆર છે મિત્રો એ જીઆરમાં જે નામ છે ઓકે નામ છે એ મુજબ નામ લખજો જીતેન્દ્ર કુમાર હોય તો જીતેન્દ્ર કુમાર જ લખજો જીતેન્દ્ર લખી તમે ફોર્મ ભરશો પણ મિત્રો આગળ જતા કોઈ તકલીફ ન પડે ખાસ મિત્રો નામમાં કોઈને બેન લાગતું કોઈને ભાઈ લાગતું હોય ઓકે જે તમારું જીઆર છે જીઆર મુજબ પહેલા તો તમારું નામ લખવાનું છે ઓકે બીજી બાબત કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખી એ જો મિત્રો તમે રૂરલમાં આવો છો અર્બન ઓકે અર્બનમાં આવો છો બે બાબતો આપણે સાથ તો એને ધ્યાનમાં રાખીને જો તમે રૂરલમાં ખરેખર આવતા હોય તો જ એનો ઉલ્લેખ કરશો રૂરલ એટલે ગામડામાં મિત્રો અને અર્બન એટલે શહેરીકરણ શહેરી વિસ્તાર ઓકે જો મિત્રો ગામડાની અંદર નવોદયની કમિટીની અંદર પણ આપણે ખાસ આની પહેલાના વિડીયોની અંદર જોયું હતું ગામડાના બાળકો માટે મિત્રો નવોદયની અંદર 75% સીટ આપેલી છે કુલ 80 ના મિત્રો કેટલા 80 ના 75 કુલ સીટ 80 ની 75% સીટ કોના માટેની છે તો ગામડાના બાળકો માટે ગામડાનું સ્કિલ બહાર આવે મિત્રો ગામડાનો બાળક ખાસ કરીને શિક્ષણની સાથે સાથે સમાજના દરેક ક્ષેત્રમાં આગળ વધે એ હેતુથી સરકાર દ્વારા એક નાનકડો એક પ્રયાસ કરવામાં આવેલો હતો જેને કહે છે જેએનવી જવાહર નવોદય વિદ્યાલય શહેરી વિસ્તારની વાત કરીએ એના 25% જ બાળકોને લેવાના થાય છે એ પણ આપણે સાથે સાથે સમજવાનું છે એટલે ઘણા બધા બાળકો સિટીમાં રહેતા હોય અને રૂરલ લખી અને જવા દેતા હોય છે તો મિત્રો એ પાછળ જતા તમને નુકસાન કરશે એટલે ખરેખર તમે ગામડામાં આવો છો તો એને ધ્યાનમાં રાખીને જ તમે ફોર્મ ભરવાનું થાય છે ઓકે ખોટી વિગત તમે લખતા નહીં ઓકે પાછળથી તમારે પછી હેરાન થવું પડશે ઓકે ત્યાર પછીની વાત કરીએ છીએ તો કાસ્ટની વાત કરીએ ઓબીસી મિત્રો ખાસ મિત્રો આ વખતે ઓબીસી ગયા વખતે ઘણા બધા બાળકોના પ્રશ્ન હતા ઓબીસી માટે જો તમે રાષ્ટ્રીય કક્ષાએ મિત્રો હું શબ્દ બોલું છું રાષ્ટ્રીય કક્ષાએ જો તમે ઓબીસી માં આવતા હોય તો જ તમે મિત્રો જો નોટિફિકેશન તમે વાંચજો જે 23 પેજની પીડીએફ છે એમાં સ્પષ્ટ લખ્યું છે જો તમે ઓબીસી માં આવતા હોય રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતની વાત નથી કરતો રાષ્ટ્રીય કક્ષાએ ઓબીસી માં તમે આવો છો તો એનું તમારે પ્રમાણપત્ર કઢાવી લેવાનું થશે અત્યારથી જ લાસ્ટ પેજ છે મિત્રો એ ઓબીસી ના જે રાષ્ટ્રીય કક્ષાએ છે એના રિલેટેડ તમને સૂચના આપેલી છે એટલે ઓબીસી વાળા જે બાળકો એસટી એસસી અને ઓપન કેટેગરી એના માટે સૂચના નથી ફક્ત મિત્રો યાદ રાખજો ફક્ત કોના માટે છે ઓબીસી માં આવતા બાળકો માટે જ છે ફરી મિત્રો યાદ રાખજો ઓબીસી માં તમે આવો છો ઓબીસી તમે સિલેક્ટ કરો છો તો તમારે રાષ્ટ્રીય કક્ષાએ તમે ઓબીસી માં આવો છો એનું પ્રમાણપત્ર તમારે કઢાવી દેવાનું થશે ઓકે અંગ્રેજીમાં મિત્રો આવે છે કચેરીએ જે તે મિત્રો તમે મેળવી શકશો ઓકે એટલે આ એક બાબત બીજી બાબત તમારી ભાષા જે મિત્રો તમે ભાષા સિલેક્ટ કરવા માંગો છો ભાષા તો મિત્રો અંગ્રેજી મીડિયમ ના બાળક હોય તો અંગ્રેજી કરે ગુજરાતી મીડિયમ ના બાળક છે ગુજરાતી એવું નથી જો તમે અંગ્રેજી મીડિયમ યાદ રાખજો તમારું બાળક અંગ્રેજી મીડિયમ માં ભણે છે પણ બાળકની સમજ શક્તિ બાળકે જે અત્યારે આપણી સાથે જોડાયેલા હોય અને ગુજરાતીમાં સારું એવું પ્રભુત્વ હોય ઓકે ને ગુજરાતીમાં આત્મવિશ્વાસ હોય કે જે દાખલા પૂછ્યા છે સમજ શક્તિથી દાખલા કરશે ફકરા પણ કરી શકશે અને માનસિક યોગ્યતા કરી શકતો હોય તો અંગ્રેજી મીડિયમ વાળો બાળક પણ ગુજરાતી ભાષા સિલેક્ટ કરી શકે
યાદ રાખજો મિત્રો, ખાસ અંગ્રેજી વાળા બાળકો માટે કહું છું, ઘણા બધા બાળકોના વાલીના જે બાળકો છે એ અંગ્રેજી માધ્યમમાં ભણે છે ને નવોદયની પ્રિપેરેશન કરાવે છે. ઓકે, તો યાદ રાખજો, અંગ્રેજી માધ્યમમાં ભણતું બાળક હોય, હિન્દી માધ્યમમાં ભણતું બાળક છે અથવા મરાઠી, ભાષા તમારે સિલેક્ટ કરવાની છે. જે ભાષા મિત્રો, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને મરાઠી, ગુજરાત માટે આ ચાર ભાષા તમને આપેલી છે. ઓકે, તમારે એ ભાષાનું તમારે સિલેક્શન કરવાનું છે. જે ભાષામાં શબ્દ મારા સાંભળજો, જે તમે ગુજરાતી ભાષા સિલેક્ટ કરશો તો તમારા બાળકનું પેપર 10 એપ્રિલે ગુજરાતીમાં જ આવશે. જો તમે અંગ્રેજી ભાષા સિલેક્ટ કરેલી હશે તો 10 એપ્રિલે જયારે બાળક એક્ઝામ દેવા જશે ત્યારે એનું પેપર અંગ્રેજી મીડિયમમાં હશે મિત્રો, અંગ્રેજી ભાષાનું પેપર હશે. ઓકે, આટલી વસ્તુ આપણે સમજી લીધી. ડાઉટ હોય તો મિત્રો મને કોમેન્ટ કરો, હજુ પણ મિત્રો કઈ ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો છો. ચાર બાબતો ખાસ મિત્રો, તમારે ફોર્મ ભરો તો જીઆન મુજબ ભરવાનું છે, ગામડામાં આવો તો ગામડામાં, શહેરમાં આવો તો શહેરમાં, એનું પણ ધ્યાન રાખવાનું છે. ત્રીજી બાબત કે તમે ઓબીસી નું જે પ્રમાણપત્ર છે મિત્રો, એ ઓબીસી નું પ્રમાણપત્ર રાષ્ટ્રીય કક્ષાનું હોય તો જ ઓબીસી સિલેક્ટ કરજો, નહીતર પાછળથી મિત્રો તમે જયારે સિલેક્ટ થશો, પાસ થશો અને જયારે જેએનવી માં તમારું એડમિશન ફાઇનલ છે એ વખતે ઓબીસી ના પ્રમાણપત્રમાં ઘણા બધા બાળકોના વાલીને ખાસ લોચા થયા હતા, ગયા વખતે ખૂબ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા, એટલે એ પણ યાદ રાખજો. આ નવું છે. અને ભાષાની વાત કરીએ છીએ, ભાષા તમારે સિલેક્ટ કરવાની છે. ઓકે, અને સાથે સાથે જે બાળક ફોર્મ ની અંદર સહી કરે છે, ઓકે, એ સહી વ્યવસ્થિત કરવાની છે, સ્કેન કરીને તમારી પાસે યાદી રાખવાની, કેમ કે 10 એપ્રિલે તમે એક્ઝામ દેવા જશો ત્યારે આ સહી પાછી તમારે ત્યાં કરવાની છે ફોર્મમાં, વર્ગખંડમાં, એટલે ગમે એ સહી કરી નાખો એમ નહીં. ઓકે, જો તમે ગુજરાતીમાં સહી કરો, ઓકે, દાખલા તરીકે મારી જ વાત કરું તો હું મારી વાત અહીંયા હું જે ડી ગોહેલ આ રીતે કરું છું, જે ડી ગોહેલ, તો મેં ગુજરાતીમાં કરી અને પરીક્ષા આવશે 10 એપ્રિલે ત્યારે મને અંગ્રેજીમાં મન થાય હું અંગ્રેજી આમ કરીને સહી કરી નાખું. ઓકે, હવે મિત્રો લોચા કયા થાય, તો તમારી સહી ના લોચા થાય, એટલે સહી ને કારણે તમે ડિસ્કવોલિફાઈડ થઈ જાવ. એટલે યાદ રાખજો, જે પણ બાળકોએ સહી કરી છે એ સહી નો નમૂનો રોજ એકવાર પ્રેક્ટિસ કરી લેવાની, એટલે ભૂલાય પણ નહીં, કેમ કે તમે ધોરણ 5 ના બાળકો છો, એટલે આવું ક્યારે બન્યું નહીં હોય. તમારા જીવનની આ પહેલી એક્ઝામ હશે મિત્રો, તમારા જીવનની આ એક્ઝામ પહેલી હશે, એટલે તમને નાની નાની બાબતોની એક ભાઈ તરીકે સૂચના આપું છું, સહી જે તમે કરો છો એ તમારી બુકમાં ગમે ત્યાં કરાવી લેવાની. વાલીની પણ સૂચના છે કે બાળકની જે સહી કરી છે એ ફોર્મમાં તો ઉપર આવશે, જ્યારે તમે તમારું હોલ ટિકિટ હશે મિત્રો એમાં તમારી સહી હશે જ, પણ છતાં થોડી કંઈ ભૂલી ન જાય, એટલે સહી પણ તમે તમારા પેજમાં ગમે ત્યાં કરજો અને સ્કેન કરી, અને જે સહી તમે ફોર્મમાં ભરો છો સહી સ્કેન કરી મૂકો છો એવી જ સહી મિત્રો યાદ રાખજો. ઓકે, એ એક્ઝામ વખતે પણ તમારે કરવાની થશે. તો આટલી સૂચના સાંભળી લીધી, સમજી લીધી, કોઈ ડાઉટ હોય તો મિત્રો બોલો, કોઈ ડાઉટ હોય તો બોલો મિત્રો હજુ. ઓકે, લાઈક બટન આપી દો. જીતુ સર આપના માટે કંઈક હજુ પણ આપણે સમજી લઈએ, હજુ પણ આની તૈયારી માટે આપણું પ્લાનિંગ કેવું હોવું જોઈએ. ચાલો નેક્સ્ટ હવે આપણે સમજીએ છીએ નવોદયનું પ્લાનિંગ આપણું. ચાલો મિત્રો, ખાસ જવાહર નવોદયની એક્ઝામની ડેટ પણ આવી ગઈ. ઓકે, ફોર્મ ભરવાની વાત કહી દીધી, લિંક ઓપન ટૂંક સમયમાં થશે, હું તમને ગ્રુપમાં જ જાણ કરીશ કે ભાઈ લિંક ઓપન થઈ ગઈ છે. તમે અત્યારે ફોર્મ ભરેલું તૈયાર હોય તો સીધું અપલોડ કરી દેજો, એટલે તમારું ફોર્મ તરત ભરાઈ જશે. ઓકે, કોઈ ડાઉટ નહીં હોય. હવે મિત્રો આપણું પ્લાનિંગ, ખાસ કરીને આપણું નવોદય એક્ઝામ પાસ કરવી છે, મેરિટમાં આવવું છે, તો મિત્રો યાદ રાખજો, પ્લાનિંગ વગર થાય નહીં. ઓકે, જો યાદ રાખજો મિત્રો, એક વસ્તુ યાદ રાખજો, સચિન જેવો મહાન બેટ્સમેન છે ને, જયારે ક્રિકેટ ઉપર મેદાનમાં જયારે પણ મિત્રો જાય ને, એની પહેલા એ પ્લાનિંગ કરતો હોય છે, કઈ રીતે મારે એનું એની રણનીતિ હોય છે કે મારે મેચ રમવા જવું છે, ઓપનિંગ કરવું હોય તો મિત્રો અવડો મોટો ખેલાડી હોય, ક્રિકેટ નો ધ ગ્રેટ હોય, કોહલી તો કોહલી પણ મિત્રો ધ ગ્રેટ કહી શકાય, ખૂબ સારું એવું ક્રિકેટ રમતો હોય, પણ છતાં એ પ્રેક્ટિસ કરે છે, પ્રેક્ટિસમાં જાય છે, દોડે છે, કસરત કરે છે અને શરીરને ફિટનેસને એકદમ રાખે છે. શા માટે? એને જીતવું છે, એને જીતવું છે, એને કંઈક પરફોર્મન્સ આપવું છે, બેસ્ટ પરફોર્મન્સ આપવું છે, તો એના માટે પણ એનું મગજની અંદર પ્લાનિંગ જરૂરી છે. હવે જો મિત્રો આપણે નવોદયની એક્ઝામ હોય અને સાહેબે વિડીયો બનાવી ભણાવ્યા છે, જોઈ લીધા છે અને જવા દઈએ અને એક્ઝામ દઈ આવીએ તો સિલેક્શન ન થાય. શા માટે મિત્રો આપણે પ્લાનિંગ કરવું છે કે આ એક્ઝામ ફક્ત આપણે એક જ વાર આપી શકીએ છીએ મિત્રો, બીજી વાર તમને તક નહીં મળે. ઓકે, નવોદયની એક્ઝામ એક વાર ગઈ એટલે પૂરું, ફરી પાછી તમે 8માં તમે ફોર્મ ભરી શકો, 5માં પૂરું મિત્રો, ધોરણ 5ના બાળક એક જ વાર એક્ઝામ આપી શકે, ફોર્મ ભરી શકશે. તમને એમ થાય કે આ વર્ષે ભલે ફેલ થયો, ફરી પાછું રિપીટ કરાવું અને ફરી પાછું હું બાળકને કહે કે આ નવોદયની એક્ઝામ પાસ કરાવડાવું, તો આ તમારી ભૂલ છે મિત્રો.
તમે એક જ વાર એક્ઝામ આપી શકશો અને ફર્સ્ટ ટ્રાયમાં જ જો આપણે નીકળવું હોય તો આપણે મિત્રો આપણું પ્લાનિંગ જરૂરી છે મિત્રો પ્લાનિંગ ઓકે એની વાત કરીએ તો પહેલી વાત કરીએ માનસિક યોગ્યતા કસોટી ભાષા અને ત્રીજી વસ્તુ આવે છે અંકગણિત મિત્રો નવોદયના ત્રણ વિભાગમાં ડિસ્ટ્રીબ્યુટ કરી છે આની વાત કરીએ તો 50 ગુણ આના 25 ગુણ અને આના 25 ગુણ ટોટલ 100 ગુણનું આખું પેપર છે અને સમય છે મિત્રો 2 કલાક આ બધી બાબતો મિત્રો આપણે આપણા નવોદયના અલગથી વિડિયોઝ મૂક્યા છે નવોદયની તૈયારી માટેના પણ અત્યારે થોડુંક તમારી સાથે વાત શેર એટલા માટે કરવી છે મિત્રો આપણે અંકગણિતની વાત કરી નાખીએ ત્રણ વિભાગ છે જેની અંદર અંકગણિતની વાત કરીએ તો અંકગણિતનું પ્લાન આપણે મોટા ભાગે પૂરું કરી ઓકે અત્યારે મિત્રો આપણે ટોટલ આમ જોઈએ તો નવોદયના કુલ વિચાર કરીએ તો મિત્રો જો નવોદયની જે બુક અલગ અલગ પ્રકાશન છે એમાં 70 ચેપ્ટર હોય છે 70 પ્રકરણ છે ઓકે આપણી વાત કરીએ અપેક્ષા જ્ઞાનની તો એમાં 20 પ્રકરણ છે 20 પ્રકરણ આપણે આપેલા છે જેની અંદર 11 પ્રકરણ તો મિત્રો આપણે પૂરા કરી દીધા ઓકે હવે જે આપણી પાસે સમય મળ્યો છે મિત્રો યાદ રાખજો સપ્ટેમ્બરથી વાત કરીએ ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ અને એપ્રિલ ઓકે આપણી પાસે મિત્રો જે 6 માસ મળેલા છે ઓકે 6 માસમાં મારે બેસ્ટ કામ કરવું છે મેરિટમાં આવું છે શક્ય હશે એટલા હું બને એટલા મિત્રો મારા બેસ્ટ પ્રયાસ કરીશ મારે મેરિટમાં આવવા માટે તો પહેલું મિત્રો જે અંકગણિતની વાત કરી નાખીએ અંકગણિત માટે જે કોઈ બાળકો છે મિત્રો ઓકે એ બાળકો માટે આપણે એ 11 પ્રકરણ પૂર્ણ કર્યા અને મિત્રો ઘણા બધા એક સાથે એક પણ વાત શેર કરી દઉં ઘણા બધા વાલીના કોલ આવે કે તમે ટ્યુશન કરાવો છો ક્યાં કરાવો છો શું છે પહેલી વસ્તુ એક સ્પષ્ટ કરી દે હું કોઈ પણ જગ્યાએ ક્લાસ કરાવતો નથી ફક્ત ને ફક્ત ગામડાના બાળકો માટે સ્કીલ છે એ બહાર આવે જે આર્થિક રીતે મિત્રો નથી નીકળી શકતા અને જે રીતે જેની અંદર મિત્રો કઈક પડેલો ગુણ છે શીખવું છે પણ આજના સમયે જે લોકડાઉન છે બહાર નીકળી નથી શકતા ઘરે રહેવું પડે છે એને માટે આપણે ખાસ ઓનલાઈન અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલ આપણે ફક્ત શરૂ કરી છે એક નાનકડો પ્રયાસ છે અમારો સાથે સાથે આ લોકડાઉનના સમયમાં અમે એ બાળકો માટે એક નાનકડો પુસ્તક રૂપે પ્રયાસ કર્યો ઓકે જે તમને ખ્યાલ છે જે પણ બાળકોને હજુ ખબર ન હોય એ લોકો ખાસ જોઈ લે આ રીતે મિત્રો આપણે અપેક્ષા જ્ઞાનકીની આ એક બુક બનાવેલી છે કે જેની અંદર મિત્રો યાદ રાખજો અંકગણિત ફક્ત મિત્રો અંકગણિત માટે જ છે અંકગણિતના 20 પ્રકરણને અલગ અલગ ઘણી બધી વિશેષતા છે બુકની મિત્રો ઓકે બુકની ઘણી બધી વિશેષતા છે કોઈ પ્રકાશને મિત્રો યાદ રાખજો અત્યાર સુધીની ઘણી બધી બુકોમાં મેં જોયું છે ફક્ત ને ફક્ત 40 50 60 દાખલા છે આપણી બુકમાં મિત્રો તમારા માટે યાદ રાખજો તમારા માટે આપણે ખાસ કરીને એક એક ચેપ્ટરમાં 150 મિત્રો 150 થી વધુ દાખલા આપેલા છે એ દાખલા તમારે કરવાના તમારે પ્રેક્ટિસ કરવાની એ સિવાય મિત્રો નવોદયનો વિભાગ છે નવોદયના પૂછાયેલા દાખલા છે ઓકે એ પૂછાયેલા દાખલા પણ તમારે જ કરવાના છે મિત્રો ઘણા વાલીને કોલ આવે મિત્રો કે એમાં સાહેબ પૂછાયેલા દાખલાનો ક્યુઆર કોડ કેમ નથી ખાસ મિત્રો જે પણ બાળકો નવા છે ધ્યાન રાખે કે આપણી બુકમાં આપણે ક્યુઆર કોડ આપ્યા છે મિત્રો વિડીયો આપ્યા છે ક્યુઆર કોડ 300 વિડીયો મિત્રો અત્યારે હું 300 બોલું છું એક મહિના તમારી 10મા મહિનાની આ 10 એપ્રિલે એક્ઝામ હશે ત્યાં સુધીમાં આપણે એક મહિનામાં 30 વિડીયો અપલોડ કરીએ તો 6 મહિનામાં 6 તેરી 18 180 વિડીયો પાછા નવા થઈ જશે એમાં એડ મિત્રો આપણા ક્યુઆર કોડ ડાયનેમિક છે તો 6 મહિના પછી મિત્રો આપણે કહી શકીએ કે આની અંદર આ આપણી બુકની અંદર 480 વિડીયો આપેલા છે મિત્રો તમે ચેક કરવું હોય તો વિશ્વાસ નહીં તો ચેક કરો કાલે આપણે સરાસરીનો જે પણ બાળકોને ખાસ જોવું હોય જોઈ લે અને ખાસ તપાસ પણ કરો કે શું સાહેબ કે છે એ વાત સાચી છે મિત્રો આ સરાસરી ટોપિક આપણે કાલે પૂરો કાલે આપણે ચાલુ કર્યો છઠ્ઠો ભાગ સરાસરીનો મિત્રો તમે કાલે જોઈ શકો છો ભાગ 6 મિકો અહીંયા મિત્રો સરાસરીનો ક્યુઆર કોડ છે મિત્રો આ સરાસરીનો અહીંયા મિત્રો તમે ક્યુઆર કોડ જોઈ શકો છો આ ક્યુઆર કોડ સ્કેન કેમ કરશો મિત્રો ચેપ્ટરની સામે ખાસ યાદ રાખજો જે પ્રકરણ શરૂઆત થાય છે એની પ્રકરણની સામે આપણે જે ક્યુઆર કોડ આપ્યો છે ક્યુઆર કોડ મિત્રો પ્રકરણનો કહી શકાય છે કે જેની અંદર તમને આવનારા સમયમાં હું જેટલા વિડીયો મૂકીશ એ વિડીયો આમાં આવી જશે ઓકે આજે 7મો ભાગ મૂકીશ તો 7મા ભાગ પણ આમાં આવી જશે તો આ રીતે આપણે ક્યુઆર કોડ યુક્ત
બાળક જ્યાં અટકે મિત્રો ત્યાં આપણે QR કોડ આપેલા છે દાખલા તરીકે મિત્રો અહીંયા આપણે વાત કરીએ કે બાળક આ ચેપ્ટર દશાંશ અપૂર્ણાંક કરે છે ને દશાંશ અપૂર્ણાંકમાં મિત્રો આ ટોપિક ની ને સમજ નથી પડતી એકાદ દાખલામાં ભૂલ થતી હોય તો આ મિત્રો QR કોડ સ્કેન કરે તો આ દાખલા એના નીકળે છે ઓકે પણ મિત્રો યાદ રાખજો જવાહર નવોદયનો અહીંયા આપણે જોઈ શકીએ છે જવાહર નવોદયની પૂછાયેલા વિભાગ છે આપણો ઓકે તો જવાહર નવોદયનો પૂછાયેલો વિભાગ છે તો એ જે પ્રશ્નો છે મિત્રો એ આપણા ટોપિકમાં આવી જ ગયા છે એની જે પેટર્ન છે એની રીત છે મોટા ભાગના દાખલાની પેટર્નની રીતના આપણે ટોપિકમાં સમાવેશ કર્યો છે એટલે દરેક દાખલા બાળકની જાતે કરવાના છે છતાં પણ કોઈ બાળકને એ દાખલા ન સમજાય તો મને વોટ્સઅપમાં કરી શકે છે પૂછી શકે છે શક્ય હશે તો મિત્રો તમારો એ વિડીયો બનાવીને પણ મૂકી દેશે મિત્રો આની પહેલા એક વાલીના ચાર પાંચ વાલીના મેસેજ હતા કે બે વયસ્ક વ્યક્તિની ઉંમરનો ગુણાકાર 770 છે તો ઉંમરનો ગુણાકાર કેટલો તો આ ઉંમરનો સરવાળો કેટલો તો આ ચાર પાંચ બાળકોએ મને સ્ક્રીનશોટ મોકલા તો આપણે એનો વિડીયો પણ બનાવી નાખ્યો ઓકે તો આની અંદર પણ કંઈ તમારી ક્વેરી હોય પૂછાયેલા દાખલાની બુકમાં તો હું તમને સોલ્વ કરી દઈશ એટલે મિત્રો હજુ સુધી જે પણ બાળકોએ બુક લીધી નથી યાદ રાખજો એ મિત્રો બુક મેળવી લો ઓકે અમારા 9408039595 પર તમે મને મેસેજ કરજો નવોદયના ફ્રી ક્લાસ છે નવોદયના તમામ બાબતનું મટીરીયલ આપણે ફ્રી આપીએ છીએ ફક્ત પુસ્તકની કિંમત મિત્રો આ પુસ્તક ખરેખર તમે અડધશો તો તમે પણ કહેશો કે ના સાહેબ કંઈક તમારી મહેનત છે આમાં મિત્રો જીવ રેડી દીધો આની અંદર છ મહિના છેલ્લા આમાં મિત્રો મેં પુસ્તકમાં આપ્યા છે તો આ કાગળ આ પ્રિન્ટિંગ એના ચાર્જ રૂપે તમે ફક્ત 260 એમાં તમને મિત્રો સરકારી બાળકો હશે તો 230 રૂપિયા છે સરકારી બાળકો માટે અમે 230 રૂપિયા કિંમત રાખી છે એમાં મિત્રો તમારું કુરિયર ફ્રી છે કુરિયર તમને અમે ફ્રી આપીએ છીએ ઓકે ખાસ એ પણ તમારે ધ્યાન આપવાનું છે ઓકે જે પણ બાળકોએ નથી લીધી ખાસ અત્યારે જ મંગાવો કેમ કે નવોદયના મિત્રો જે વિષય 20 પ્રકરણ છે એ વિષય 20 પ્રકરણનું સંકલન કરી પૂછાયેલા દાખલા ચેપ્ટરની પાછળ જ આપેલા છે તો ખાસ તમે કરી દો કેમ કે મિત્રો બાળક છે ક્યાં અટકે છે મને ખબર છે આ જે બાળક મિત્રો જે નવોદયની તૈયારી કરે છે મોટા ભાગે મેરિટમાં ન પાછળ આવવા પાછળનું કારણ ગણિત છે મિત્રો આ ગણિતને કારણે બાળક મેરિટમાં નથી આવતા મેરિટમાં ગણિતના પ્રશ્નો જ મિત્રો અટપટા પૂછી નાખે છે ઓકે હવે રહી વાત મિત્રો ભાષાના ફકરા માનસિક યોગ્યતા આનું પ્લાનિંગ શું કરવું ગણિત માટે તો આપણે વિડીયો 300 મૂકી દીધા છે 300 થી વધુ પણ આવશે જેની અંદર આપણે ફકરાની વાત કરીએ મિત્રો ફકરા તો ફકરાના આપણે 16 વિડીયો મૂક્યા છે ઓકે ફકરાની વાત કરું 16 વિડીયો છે તો 16 વિડીયો મારે મિત્રો તમારા માર્ગદર્શન તરીકે તમારી મારી ભૂમિકા છે તમારે ફકરા તો મિત્રો જાતે જ વાંચવા પડે છે એનું મનોમંથન કરવાનું થાય એના એની અંદર કેવા પ્રશ્ન નીકળે તેનો જવાબ કેમ ગોતવો એ મિત્રો તમારે નથી કરવાનું હોય છે હું તમને ગાઈડ કરી શકીશ તો એના પણ આપણે વિડીયો મૂક્યા છે અને હજુ પણ યાદ રાખજો એક્ઝામ પહેલા હજુ પણ હું આની અંદર 20 બીજા વિડીયો આપી દઈશ તમને 20 થી વધુ વિડીયો અને ફકરાનું પ્રેક્ટિસ પણ આપી દઈશ ને રહી વાત માનસિક યોગ્યતા કસોટી તો માનસિક યોગ્યતા કસોટીના પણ આપણે QR કોડ મિત્રો આ બુકની અંદર તમે જોઈ શકશો કે આ બુકની અંદર તમે માનસિક યોગ્યતા કસોટીના પણ QR કોડ આપેલા છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો જે ચેપ્ટર પૂરું થશે જે જગ્યાએ મિત્રો તમે બુકમાં ખોલશો તો તમને દેખાશે અપેક્ષા જ્ઞાનકી YouTube ચેનલ દ્વારા નવા વિડીયો માનસિક યોગ્યતા કસોટી ઉપર લખ્યું છે આ સ્કેન કરશો તો તમને માનસિક યોગ્યતા કસોટીના મળશે ગુજરાતી ભાષાના ફકરા તો આ સ્કેન કરશો એટલે ભાષાના ફકરા પણ આ બુકમાં મિત્રો અંક ગણિતની બુકમાં તમને ફકરા પણ મળી જશે ઓકે અને બીજી તમારા માટે ગુડ ન્યૂઝ જે ખાસ ઘણા બધા વાલીની અપેક્ષા પણ છે એ અપેક્ષા અમારે પૂર્ણ કરવી છે તો ભાષાના ફકરા મિત્રો યાદ રાખજો અહીંયા ખાસ લખીએ મિત્રો ભાષાના ફકરા અને માનસિક યોગ્યતા કસોટી મિત્રો માનસિક યોગ્યતા કસોટી ને ધ્યાનમાં રાખીને મિત્રો હું શબ્દ બોલું છું આ બંને બાબત જે આપણી રહી ગઈ છે બુકમાં એને ધ્યાનમાં રાખીને સારા સમાચાર 20 સપ્ટેમ્બરે આપીશ મિત્રો 20 સપ્ટેમ્બર રાહ જોજો મિત્રો તમારા માટે એક વિડીયો લઈને આવું છું કે તમને ગુડ ન્યૂઝ આપીશ 20 સપ્ટેમ્બરે તમારા માટે ખાસ એવા સમાચાર ઘણા બધા વાલીના કોલ હતા કે સાહેબ તમે ગણિત વિભાગ પૂર્ણ કર્યો છે અમારા માટે તો આકૃતિનું શું ફકરાનું શું તો એનો પણ તમારા પ્રશ્નના જે જવાબ છે મિત્રો 20 તારીખે હું તમને આપી દઈશ સારા સમાચાર કંઈક નવું આપણે એમાં પણ કરશું ઓકે તમારા મિત્રો અમે તમારી જવાબદારી લીધી છે કે 100% નવોદયનું પેકેજ પૂરું કરવું
નવોદય ની અંદર કોઈ પણ બાળક અટકવાનો છે અમારા તરફથી પૂરેપૂરી મહેનત કરશું કોઈ પણ બાબતની કચાશ નથી રાખવી ઓકે તો ખાસ હવે મિત્રો તૈયારી તમારે કરવાની છે અમે તો મિત્રો ખાલી એક માર્ગદર્શન એક ગાઈડ એક ભાઈની ભૂમિકા તમારી સાથે મે ભજવું છું ઓકે પણ એની સાથે સાથે તમારી ભૂમિકા પણ છે ઓકે નવોદય ની જે એક્ઝામ માં મેરિટ માં આવવા માટે માતા-પિતાની પણ ભૂમિકા છે શિક્ષકની ભૂમિકા છે ઓકે ઘરની પણ ભૂમિકા હોય છે અને એક ભાઈ તરીકે હું પણ તમારી સાથે છું રોજ 5 વાગે મિત્રો રોજ 5 વાગે તમારા માટે હું વિડિયો લઈને આવીશ અત્યારે સરાસરી ટોપિક પૂરો થયા છે તો એ રીતે સ્ટેપ બાય સ્ટેપ આગલા ચેપ્ટર છે મિત્રો સતનામ છે સાદુ વ્યાજ ઓકે નફો ખોટ ટકાવારી પરિમિતિ ક્ષેત્ર તમામ ચેપ્ટરના જે બુક આધારિત જ નવા વિડિયો મિત્રો યાદ રાખજો બુક આધારિત આપણે ફરીથી નવા વિડિયોની જે સિરીઝ ચાલુ કરેલી છે એ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાની છે ઓકે એટલે આઈ થિંક મારો પ્રયાસ એવો છે મિત્રો કે તમને આમ કહેવાય છે કે જાન્યુઆરી સુધીમાં નવોદયના તમામ વિડિયો ફરી મિત્રો યાદ રાખજો આ બુકના રિલેટેડ તમને હજુ 150 થી 200 વિડિયો હું તમને આપી દઈશ ઓકે તમામ વસ્તુ ફ્રી છે મિત્રો યાદ રાખજો કોઈ પણ જાતનો ચાર્જ નથી જે પણ બાળકોને નવોદય માટે તૈયારી કરવી હોય તો અપેક્ષા જ્ઞાનથી YouTube ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લે અને મિત્રો સબસ્ક્રાઇબ કરે નહીં તો કઈ નહીં મિત્રો આપણા વિડિયો શેર કરો છો એ જુઓ ઓકે જે લોકોએ બુક લીધી છે તો બુકમાંથી તૈયારી કરો અથવા તમે મિત્રો યાદ રાખજો ખાસ કે જે આ નવોદયની તૈયારી કરતા બાળક છે ઓકે એ આ ત્રણે ત્રણ ભાષાનું સંકલન કરતું એક આપણી જે QR કોડ આપેલા છે ઓકે એ QR કોડ પણ તમે સ્કેન કરી આગળ વધી શકો છો ઓકે તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ ઓકે બદલાઈ જશે ચોક્કસ જ્ઞાનના નકશા મિત્રો આ એક વાત યાદ રાખજો ઘણી બધી બાબતો આપણે બુકમાં પણ ઉલ્લેખ કરી છે પણ એક વાત છેલ્લે કહી દઉં બદલાઈ જશે ચોક્કસ જ્ઞાનના નકશા સફરમાં છે સંગ સંગ જ્ઞાનની અપેક્ષા મિત્રો અમે તમારા સફરમાં સાથે છીએ છેક સુધી મિત્રો પરીક્ષાનું તમામ પેકેજ પૂરું થશે પરીક્ષામાં મેરિટમાં કેમ આવું ત્યાં સુધીનું મિત્રો અમારું પ્લાનિંગ છે ટેસ્ટ બાબતથી માંડી માનસિક યોગ્યતા કસોટીથી માંડી તમામ બાબતો મિત્રો તમારા સફરમાં અમે છીએ અને કોઈ પણ મિત્રો આપણે નવોદયના ખાસ જે સંકલ્પના ભૂલી જાય જે વાલીના મનમાં હોય ખાસ દૂર થાય અમે કોઈ પણ ટ્યુશન ક્લાસીસ કરાવતા નથી ફક્ત ફ્રીમાં વિડીયોઝ 5 વાગે મૂકશું જે પણ બાળકોએ ગ્રુપમાં જોડાવવું હોય આ મારા નંબર છે મિત્રો 94 વાળા ગ્રુપમાં નવોદય લખી અને મને મેસેજ કરશે તો આપણે લિંક આપશું ગુજરાતના તમામ જિલ્લાના તમામ બાળકો માટે આખરી વાત શબ્દ બોલું છું ગુજરાતના તમામ જિલ્લાના તમામ બાળકો માટે આપણે ગ્રુપ બનાવેલા છે જિલ્લા વાઇઝ ગ્રુપમાં આપણે એડ કરી દઈશું ઓકે તો અહીંયા સુધી આપણી વાત રાખીએ છીએ હવે મિત્રો પરીક્ષાની ડેટ આવી ગઈ તૈયારી કરી નાખીએ મિત્રો જે આપણા શસ્ત્ર છે ઓકે લડવાનો સમય આવી ગયો છે શસ્ત્ર મિત્રો આપણે તૈયાર કરી લઈએ ઓકે જાતકો ને અમે માર્ગદર્શક તરીકે તમારી સાથે છે કર હર મેદાન ફતે મિત્રો ખાસ કરીને મેદાન જે આપણે વિજય ભવ માટે આ તૈયારી કરીએ છીએ છેલ્લા આટલા વખતથી તો મિત્રો પૂર્ણ થાય અને હું તમને ખાસ આશીર્વાદ આપું છું કે બધા જ બાળકો મિત્રો ખાસ જે તૈયારી કરે છે એ સફળ બને ઓકે તો હવે અહીંયા સુધી આપણો આજનો વિડિયો 10 તારીખ આપણી એપ્રિલની આવી ગઈ છે લક્ષ્યમાં રાખીને કામ કરવા લાગી જાય 20 તારીખે તમારા માટે સરપ્રાઈઝ એક વિડિયો લઈને હું આવું છું ઓકે તો ચિંતા ન કરતા બધું જ પેકેજ નવોદયનું સંપૂર્ણ પેકેજ આપણે આપી દઈશું તમારે ક્યાંય જવું નહીં પડે ઓકે થેન્ક યુ જય હિન્દ જય ભારત